अस्सलामुअलैकुम जनाब, बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय 6 विज्ञान प्रकरण 9 प्राणियों में प्रजनन। विद्यार्थिनियों, आपणे आजे प्रकरण 9 में प्राणियों में प्रजनन विषय अभ्यास करवानुं छे। तमे पाचन परिवहन तेमज श्वसन प्रक्रियाओ विषे अगाउना धोरण मा अभ्यास कर्यो छे। शुं तमने तेना विषे याद छे? आ प्रक्रियाओ प्रत्येक सजीवो माटे तेओना अस्तित्व माटे आवश्यक छे। तमे वनस्पतिओ मा प्रजनन विषे अभ्यास करी चुक्या छो। प्रजनन जातिओनुं सातत्य जाळवी राखवा माटे आवश्यक छे। कल्पना करो कि सजीवो प्रजनन न करे तो शुं थाय? तमे ए वातने मानशो कि प्रजननुं सजीवोमां एक विशेष महत्व छे, कारण के ते एक जेवा सजीवोमां पेढ़ी दर पेढ़ी निरंतरता बनावी राखवानुं सुनिश्चित करे छे। तमे अगाउना धोरणमां वनस्पतिओमां प्रजनन विशे अभ्यास करी चुक्या छो। आ प्रकरणमां आपणे जाणीशुं के प्राणीओमां केवा प्रकारे प्रजनन करी शकाय छे, एटले प्राणीओ केवा प्रकारे प्रजनन करे छे। तो चालो आपणे जोईए प्रजननना प्रकारो। शुं तमे विविध प्राणीओना बच्चाओने जोया छे? केटलाक प्राणीओना बच्चाना नाम कोष्टक 9.1 માં લખવાનો પ્રયત્ન કરો। જેમ કે ક્રમ સંખ્યા 1 અને 5 માં ઉદાહરણ આપીને દર્શાવેલ છે। કોષ્ટક તમે જોઈ રહ્યા છો। તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતા પણ જોયા હશે। શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? શું તમે વિચારો છો કે જન્મ પહેલા આ સજીવો એવા જ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે? તો ચાલો આપણે જાણકારી મેળવીએ। વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર હોય છે, જેમ કે એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન। તમે અહીં કોષ્ટક જોઈ શકો છો, એમાં ક્રમ છે 1 થી 7 અને પ્રાણીઓના નામ છે અને સામે એના બચ્ચાના નામ છે। પ્રાણીઓમાં મનુષ્ય, બચ્ચાના નામમાં શિશુ, બિલાડી, મીંદડા, કૂતરું, ગલુડિયા, પતંગિયું, ઈયળ, મરઘી, મરઘીનું બચ્ચું અથવા પીલું, ગાય, વાછરડું અને દેડકો તેડપોલ। હવે આપણે જોઈએ લિંગી પ્રજનન વિશે। તો વિદ્યાર્થીનીઓ ધ્યાનથી સાંભળજો, ધોરણ 7માં તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કર્યો હતો, તને તેને યાદ કરવાનો પ્રયત્ન કરો। તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે। લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે। શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? પ્રાણીઓમાં પણ નર અને માદાના વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે। પ્રાણીઓમાં પણ નર અને માદાના વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે। વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ બનાવે છે। વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ એટલે પ્રજનન કોષો બનાવે છે, જેના જોડાણથી યુગ્મનજનો નિર્માણ થાય છે, યુગ્મનજ બને છે। આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે। એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય, કેવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? લિંગી પ્રજનન।
તો ચાલો મનુષ્યમાં પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ। પહેલા જોઈએ નર પ્રજનન અંગો। આ આકૃતિમાં તમે જોઈ શકો છો એ નર પ્રજનન અંગો છે। નીચે લખ્યું છે મનુષ્યમાં નર પ્રજનન અંગો। નર પ્રજનન અંગોમાં એક જોટ શુક્રપિંડ, બે શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે। શું આવેલું હોય છે? મનુષ્ય પ્રજનનમાં શુક્રપિંડ, બે શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે, જે તમે અહીં સરળતાથી ચિત્રમાં જોઈ શકો છો। શુક્રપિંડ નરજનન કોષો એટલે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે। શુક્રપિંડ જે છે એ નરજનન કોષો ઉત્પન્ન કરતું હોય છે, જેને શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે। શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે। શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરતા હોય છે। આકૃતિ 9.2માં શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલી છે। તમે અહીં જોઈ શકો છો માનવ શુક્રકોષ। આકૃતિ 9.2માં શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલી છે। શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે। શુક્રકોષો કેવા હોય છે? અત્યંત સૂક્ષ્મ હોય છે। તે પ્રત્યેકમાં એક શીર્ષ મધ્યમ ભાગ અને એક પૂંછડી હોય છે। શું હોય છે? તે પ્રત્યેકમાં એક શીર્ષ મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે, જે તમે અહીં સરળતાથી જોઈ શકો છો। શું શુક્રકોષ એક કોષ જેવા દેખાય છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળતા હોય છે। આ છે માનવ શુક્રકોષની આકૃતિ। હવે આપણે જોઈએ માદા પ્રજનન અંગો। આ મનુષ્યમાં માદા પ્રજનન અંગો છે, જે તમે અહીં જોઈ રહ્યા છો। ગર્ભાશય, અંડપિંડ અને અંડવાહિની તમને દેખાઈ આવે છે। માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ। અંડવાહિનીઓને બીજા કયા નામે ઓળખાય છે? તો એ નામ છે ફિલોપિયન નલિકાઓ। શું કહેવામાં આવે છે અંડવાહિનીઓને? ફિલોપિયન નલિકાઓ। અને ગર્ભાશય હોય છે। અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહેવામાં આવે છે। અંડપિંડ જે છે એ માદા જન્યુઓ ઉત્પન્ન કરતી હોય છે, જેને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે। મનુષ્યમાં માદામાં પ્રતિ માસ બંને અંડપિંડોમાંથી કોઈ એક પણ અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીઓમાં મુક્ત થાય છે। ધ્યાનથી સાંભળજો, મનુષ્યમાં માદામાં પ્રતિ માસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીઓમાં મુક્ત થાય છે। ગર્ભાશય એક ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે। ગર્ભાશય જે છે એક ભાગ છે જેમાં શિશુઓનો વિકાસ થતો હોય છે। શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક જ કોષ છે। આ છે માનવ અંડકોષ। અંડકોષનું કદ અલગ અલગ હોય છે। અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે। અંડકોષનું કદ અલગ અલગ હોય છે અને અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે છે। દાખલા તરીકે મનુષ્યમાં અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે। અંડકોષ મનુષ્યમાં હોય છે અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે છે। દાખલા તરીકે મરઘીમાં, સહમૃગમાં અંડકોષ સૌથી મોટા હોય છે। ફરીથી સાંભળજો વિદ્યાર્થીનીઓ, અંડકોષનું કદ અલગ અલગ હોય છે। અંડકોષ અતિ સૂક્ષ્મ હોય છે, દાખલા તરીકે મનુષ્યમાં। મનુષ્યના અંડકોષો અતિ સૂક્ષ્મ હોય છે અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે,
दाखला तरीके मरघी में शाहमुर्ग नो अंडकोष सौथी मोटो होय छे। हवे आपणे जोईए फलननी प्रक्रिया, फलननी क्रिया। प्रजनन प्रक्रियानुं पहेलुं चरण शुक्रकोष अने अंडकोषनुं जोडाण छे। प्रजनन प्रक्रियानुं पहेलुं चरण शुक्रकोष अने अंडकोषनुं जोडाण छे। ज्यारे शुक्रकोषो अंडकोषना संपर्कमां आवे छे त्यारे तेमांथी एक शुक्रकोष अंडकोष साथे जोडाई जाय छे। फरीथी सांभळजो, ज्यारे शुक्रकोषो अंडकोषना संपर्कमां आवे छे त्यारे तेमांथी एक शुक्रकोष अंडकोष साथे जोडाई जाय छे। शुक्रकोष अने अंडकोषनुं आ जोडाण फलन तरीके ओळखाय छे। शुक्रकोष अने अंडकोषनुं आ जोडाण फलन तरीके ओळखाय छे, जे तमे अहीं आकृतिमां जोई शको छो। आकृति 9.5 માં તમે જોયું। હવે આપણે જોઈએ ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે। ફલનની પ્રક્રિયામાં શું થાય છે વિદ્યાર્થીનીઓ? શુક્રકોષ અને અંડકોષ બંને જોડાઈને એક થઈ જાય છે। ફલનના પરિણામે યુગ્મનજનો નિર્માણ થાય છે। શું થાય છે? યુગ્મનજનો નિર્માણ થતું હોય છે ફલનના પરિણામે। શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એક નવા સજીવોનો પ્રારંભ છે? ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે। ફલનની પ્રક્રિયામાં શું થતું હોય છે? માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે, એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે। ફરીથી સાંભળજો, ફલનની પ્રક્રિયામાં શું થતું હોય છે કે માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે, એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે। તમારા ભાઈ અને બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થાય છે। જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવામાં આવે છે। જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે। મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થતું હોય છે। હવે આપણે જોઈએ ટેસ્ટ ટ્યુબ બેબી વિશે। શું તમે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યું છે? તો આપણે એના વિશે જોઈએ કે બુઝો અને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિનીઓ બંધ હોય છે, કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે। આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે, કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી। આવી સ્થિતિમાં ડોક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલ અંડકોષ તેમજ શુક્રકોષ એકત્રિત કરીને યોગ્ય મધ્યમમાં કેટલાક કલાકો સુધી એક સાથે રાખે છે, જેને IVF અથવા ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન કહે છે। શરીરની બહાર ફલન થઈ શકે છે। જો ફલન થઈ જાય તો યુગ્મનજને એક અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે ને શું કરવામાં આવે છે? એક અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે। માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે તથા સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય છે।
આ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખવામાં આવે છે। આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે, કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં નથી થઈ શકતો। હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 9.1। વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોડ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે। જ્યારે નર અને માદા એક સાથે પાણીમાં આવે છે, શું થાય છે કે વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોડ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે આવતા હોય છે। જ્યારે નર અને માદા એક સાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે। માદા શું કરે છે? અસંખ્ય ઈંડાઓ મૂકે છે। મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે। જેલીનું એક પટ ઈંડાઓને એક સાથે જોડાયેલા રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે। આ છે દેડકાના ઈંડાઓ। આ પ્રમાણે દેડકાના ઈંડાઓ હોય છે। માદા જેવા અંડકોષ મુક્ત કરે છે તરત જ નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે। માદા જેવા અંડકોષ મુક્ત કરે છે કે તરત જ નર તેની ઉપર શુક્રકોષનો ત્યાગ કરે છે। પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરતા હોય છે અને શુક્રકોષો અંડકોષોના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે। આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે। આવા કોષોનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય, વિદ્યાર્થીનીઓ, તેને બાહ્ય ફલન કહેવામાં આવે છે। આવું ફલન માછલીઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં જોવા મળતું હોય છે। હું અહીં મારું મંતવ્ય પૂર્ણ કરું છું। જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી શકો છો અને સાથે જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે પ્રશ્ન તમારે ગૂગલ ફોર્મમાં બરાબર સબમિટ કરવાના છે અને સાથે સાથે તમારી વિજ્ઞાનની નોટમાં પણ ઉતારવાના છે। થેન્ક યુ।